हेलो फ्रेंड्स, चलो आज तो हूँ तुमने वार्ता कहेवानी छूं। तो बाळ मित्रों, तमे बधाए ऊंट ने जोयू छे? हाँ, ऊंट तो आपणा घर आંગણાનો प्राणी कहेवाय, એટલે ઊંટ ને તો તમે બધાએ જોયું જ હશે। પણ તમારામાંથી કોઈ શિયાળ ને જોયું છે? નથી જોયું ને? કેમ કે એ આપણા ઘર આંગણાનો પ્રાણી કહેવાય નહીં। શિયાળ તો જંગલમાં રહે, એટલે આપણે એને કેવી રીતે જોઈ શકીએ? પણ હા, ટીવીમાં તમે જંગલ જોયું હશે, તેમાં કદાચ તમે શિયાળને જોયું હશે। તો આજે હું તમને એવા જ એક ઊંટ અને શિયાળની વાર્તા કહેવાની છું। બાળ દોસ્તો, જુઓ તો આ મલકટું કયું પ્રાણી આવે છે? ઊંટ ભાઈ। હા, અને આ એમની પાછળ આ કૂતરા જેવું કોણ છે? શિયાળ ભાઈ। હવે આ બંને મિત્રો કઈ તરફ ચાલ્યા ભાઈ? ચાલો તો આપણે ઊંટભાઈને જ પૂછી લઈએ। ઊંટભાઈ, ક્યાં જાઓ છો? શેરડીના ખેતરમાં શેરડી ખાવા। તો સાંભળો બાળ દોસ્તો, એક વાર શિયાળને શેરડી ખાવાનું મન થયું। એણે તો આ વાત ઊંટભાઈને કહી। ઊંટભાઈને પણ શેરડી ખાવાનું મન થયું હતું, એટલે બંને તો ઉપડ્યા શેરડી ખાવા। ને હવે આગળ એક નદી આવી। શિયાળભાઈ, ઊંટે શિયાળને કહ્યું, તમે છે ને મારી પીઠ ઉપર બેસી જાઓ, હું તમને નદી પાર કરાવી દઉં। શિયાળ કહે, સારું। શિયાળને તો પાણીમાં તરતા આવડતું ન હતું, એટલે એ તો ઊંટભાઈની પીઠ ઉપર બેસી ગયું અને બંને જણા નદી પાર કરવા લાગ્યા। ઊંટ ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી। ઊંટ ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી। બંને જણા નદી પાર કરી ગયા અને આગળ ચાલતા શેરડીનું ખેતર દેખાયું। બંને જણ ધીમે ધીમે ખેતરમાં બેઠા। ખેતરમાં જઈ બંને વે ધડાઈને પેટ ભરીને શેરડી ખાધી। મજા પડી ભાઈ મજા પડી। અને શિયાળભાઈ, શેરડી ખાવાની કેવી મજા પડી? શિયાળ કહે, બહુ મજા પડી। હવે શેરડી ખાધા પછી શિયાળને તો ગાવાનું મન થયું। શિયાળ કહે, ઊંટ કાકા ઊંટ કાકા, હું ગાઉં? ઊંટ કહે, ના ના ભાઈ, જો ખેતરનો માલિક આવી જશે ને તો બેવનું આવી બનશે, તમે ગાતા બાતા નહીં। શિયાળ તો જીત કરવા લાગ્યું, એણે તો ઊંટની વાત સાંભળી જ નહીં અને એ તો જોર જોરથી ગાવા લાગ્યું। ને અવાજ સાંભળી ખેતરનો માલિક હાથમાં લાકડી લઈને આવી ગયો અને શિયાળ તો ત્યાંથી જલ્દી જલ્દી ખેતરની બહાર જતું રહ્યું। પણ ઊંટ તો મોટું પ્રાણી, એટલે પેલા ખેડૂતને દેખાઈ ગયું। એ તો લાકડીથી ઊંટને ખૂબ જ મારવા લાગ્યો અને બિચારા ઊંટભાઈની પીઠ ભંગી નાખી। ઊંટ કહે, ઓ મળી ગયો, આ શિયાળભાઈ તો મને મૂકીને ચાલ્યા ગયા, મેં એમને આવી રીતે બૂમો પાડવાની ના પાડી હતી, તો પણ એમણે બૂમો પાડી અને મારે માર ખાવો પડ્યો। બાપરે, મળી ગયો, મને ના મારો, મને વાગે છે। માર ખાઈને બિચારો ઊંટ બહાર આવ્યો, શિયાળ તો દૂર ઊભું હતું। ઊંટ તો કાંઈ ન બોલ્યું, એમણે પણ મનમાં વિચાર આવવા લાગ્યો અને પાછા બંને ફરી ધીમે ધીમે નદી પાસે આવ્યા। શિયાળ ફરી ઊંટની પીઠ ઉપર બેસી ગયું। ઊંટભાઈ તો ધીમે ધીમે પાણીમાં આગળ વધ્યા
અને નદીમાં ઉતર્યા. ઊંટ ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી. ઊંટ ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી. ઊંટ નદીની વચ્ચે આવી ગયું અને પછી ઊંટે કહ્યું, શિયાળ તું ઉતરી જા, મને તો નાવાનું અને ડૂબકી મારવાનું મન થયું છે. આ સાંભળી શિયાળ તો ગભરાઈ ગયું. તેણે ઘણી ના પાડી, પણ ઊંટ માને ખરું. શિયાળ કહે, ઊંટ કાકા ઊંટ કાકા, તમે આમ નદીની વચ્ચે આવીને ડૂબકી મારવાની વાત ના કરો. મને પાણીમાં તરતા નથી આવડતું, હું ડૂબી જઈશ. આવું ના કરો ને, મને માફ કરો, હવે હું આવું ના કરીશ. ઊંટ કહે, અરે પણ મને તો ડૂબકી મારવાનું મન થયું છે, તો મને ગમે તેવું કામ હું ના કરું. શિયાળ ભાઈ તો ડૂબવા લાગ્યા, બચાવો મને કોઈ બચાવો, એમ કરીને બૂમો પાડવા લાગ્યા. શિયાળ ભાઈ તો ડૂબવા લાગ્યા, મજા પડી ભાઈ મજા પડી. શિયાળ ભાઈ તો ડૂબવા લાગ્યા, મજા પડી ભાઈ મજા પડી. ઊંટને તો પછી શિયાળની દયા આવી, એટલે તે નદી કિનારે આવી ગયું. પછી શિયાળ ભાઈએ તો એવો કૂટકો માર્યો ને કે તે પોતાના વગડામાં એટલે તે ઘરમાં દોડી ગયા. ઊંટભાઈ કહે, અરે અરે શિયાળ ભાઈ આભાર તો માનો. પણ શિયાળ તો સાંભળે જ શેનું. તો જોયું ને બાળ દોસ્તો, આપણે પણ હંમેશા મોટા માણસોની વાત સાંભળવી જોઈએ. તમે બધા સાંભળો છો? હા, અમારા બાળકો તો મોટા માણસોની વાત સાંભળતા હશે, ખરું ને? હા, ચાલો તો ફરી પાછા આપણે મળીશું અને આવી નવી નવી વાર્તાઓ કરતા રહીશું.